સરદાર પટેલની એકસો છેતાળીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું અમદાવાદમાં ઉજાલા સર્કલ ખાતે મોડી સાંજે આગમન થયું હતું લગપતથી કેવડિયા સુધી એક હજાર એકસો સિત્તેર કિલોમીટર લાંબી આ બાઇક રેલીમાં પચીસ બાઇક રાઇડરોમાં છ મહિલાઓ પણ જોડાઈ છે જે બાઇક રેલીનું અમદાવાદ પોલીસે સ્વાગત કર્યું હતું અને રેલીમાં જોડાનાર પોલીસ રાઇડરોના મનોબળ વધારવા માટે તેમજ સરદાર પટેલની રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત કરવા માટે સૌને બિરદાવ્યા હતા આ બાઇક રેલી ઉજાલાથી સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે પહોંચી હતી જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ બુલેટ સાથે બાઇક રેલીમાં જોડાયા હતા બાઇક રાઇડરો કરાઈ પોલીસ એકેડમીમાં રાત્રિ રોકાણ કરશે અને શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરાવ્યા બાદ આ બાઇક રેલી ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમ થઈ અમદાવાદથી ખેડા જિલ્લા જવા રવાના થશે અને એકત્રીસમી એ કેવડીયા પહોંચશે તેમજ એકત્રીસમી ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા બાય મોટર રેલી લખપતથી કેવડિયા સુધીની કરવામાં આવનાર છે જેનું આજે અમદાવાદ શહેરમાં આગમન થશે અને અહીંયા સનાથલ જોડે એનું સ્વાગત કરવામાં આવશે અહીંયાથી એ લોકોને સરદાર પટેલ સ્મારકની મુલાકાત લેવડાવવામાં આવશે અને ત્યારબાદ તેમનું કરાઈ ખાતે નાઇટ હોલ્ડ કરાવવામાં આવશે આવતીકાલ સવારે આગળની મૂવમેન્ટ માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવશે ત્યારબાદ તે લોકોને ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમની મુલાકાત લેવડાવવામાં આવશે અને ત્યારબાદ નારોલથી તે ખેડા જિલ્લાની હદમાં પ્રવેશવા જશે